મંતવ્ય ન્યુઝ ના ભવિષ્ય રક્ષ્યક્રમ કાલ નો દિવસ સ્વાગત છે માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચુક્યા છે કિશન મહારાજ દર્શક મિત્રો સૌને પ્રણામ નમન વંદન સ્નેહ સ્પંદન અભિનંદન સૌને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ અને જય માતાજી કાલનો દિવસ કેવો એક અનોખો કાર્યક્રમ જેમાં રોજ જે દૈનિક પંચાંગ દિનવિશેષ દિવસ રાતના ચોગડિયા જોઈએ છે આજે આપણે વાત કરવાની છે વૃષભ રાશિ વાળા બેસી જજો વૃષભ રાશિ વાળા આજે ખાસ વાતચીત કરીશું આપણે તમારો શુભ કલર શુભ અંક સાથે તમારા સત્વગુણ તમો ગુણ અને રજગુણ વિશે પણ વાત કરીશું તો જાણીશું વૃષભ રાશિ વાળા માટે નોટપેન જોડે એન્જલ્સ તેના વિશે પણ ચર્ચા કરવાની છે તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો જી જી મહારાજ કાર્યક્રમ ની શરૂઆત કરી અને તમે દર્શક મિત્રો ને કાલના પંચાંગ વિશે માહિતી આપો પંચાંગમાં ભાઈ કાલે તારીખ ઓગણીસ ત્રણ બે હાજર ચોવીસ ને મંગળવાર તિથિ વિક્રમ છે મિથુન રાશિમાં ચંદ્ર છે અને એના મૂળાક્ષર ક છ અને છે કુનુ નક્ષત્ર રહેશે શોભન નામનો આ યોગ ચાલી રહ્યો છે તો તૈત નામનું કરણ છે વિછડો કે પંચક ની વાત કે તો કાલે પંચક પણ નથી ને વિછડો પણ નથી અત્યારે હોળાષ્ટક ચાલે છે કમૂરતા ચાલી રહ્યા છે એટલે સારા કામ કરવા નિષેધ છે કોઈ પણ પ્રકારના સારા કામ નહીં થાય મિથુન રાશિમાં બપોરે એક ને સાક છિસ્તાલીસ નો છ ને ઓગણપચાસ એક ને પચાસ નો ચંદ્રોદય તો ચંદ્રાસ ત્રણ નો છે તમે સારામાં સારું ચોગડ્યું કહો એટલે કે અભિજિત મુહૂર્ત કહો એ બાર થી એક અગિયાર સુધી છે તો રાહુકાળ છે ત્રણ થી પાંચ ઓગણીસ નો અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ધ્યાન રાખવાનું જરૂર છે લાંબી મુસાફરી પણ આ સમયમાં ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું દિવસ એકંદરે મધ્યમ રહેશે સારા કામ નહીં થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું જી બેન જી મહારાજ હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના આવતીકાલ દિન વિશેષ વિશે માહિતી આપો કાલે ભગવાન હનુમાનજીને ને ફૂલ અર્પિત કરો ગરીબોને દાન કરો સારું રહેશે બીજું નિત્યક્રમ પ્રમાણે કાલે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તો આવતીકાલે એક સંકટ પાઠ હનુમાન ચાલીસા કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે જી બેન જી મહારાજ હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોગડિયા વિશે માહિતી આપો શુભ ચોગડિયામાં પહેલું લાભ ચોગડિયું અગિયાર સોલ થી બાર સુડતાલીસ કલાક પછી અમૃત ચોગડિયું બાર સુડતાલીસ થી બે અઢાર કલાકનું ત્રીજું આવશે શુભ ચોગડિયું ત્રણ અડતાલીસ થી પાંચ ઓગણીસ કલાક આ છે સારા અને શુભ ચોગડિયા

વૃષભ રાશિ બાર રાશિમાંની બીજી રાશિ એટલે વૃષભ રાશિ મૂળાક્ષર બ વ અને ઉ છે તો આ વૃષભ રાશિ વાળા કેવા હોય છે અને તેમના માટે શું શું હોય છે તે જાણીશું તો આમ તો વૃષભ રાશિ વાળાને પ્રામાણિક હિંમત વાળા અને ધીરજ વાળા કહેવામાં આવે છે એકદમ પ્રમાણિક હોય બીજું હિંમતવાન હોય અને ધીરજ થી કામ લેતા આવડતું હોય એમ આજુબાજુ ધીરજ કાકા હો પોતાની મનની ઠંડા પાણી કસ કાઢનારા હોય ઠંડા કસ કાઢનારા હોય શાંતિથી કામ કરે ઉતાવળી બોલીને બોલી ને ના બગાડે કોઈ દિવસ ખોટા વાતો માં ખોટા વર્તનમાં એ ક્યારે વગોવાય નહીં મગજમાં લાગે તો એકદમ ઠંડા પાણીથી

અને ધીરજ થી કામ લેતા આવડતું હોય તો આ વૃષભ રાશિ વાળા ઠંડા સાય પાણી કસકા આકસ્મિક લાભ એમને ગમે ત્યારે થઈ જાય વૃષભ રાશિ ત્યારે આકસ્મિક લાભ લઈ જાય ખબર એના ને આવવાનું તો જાય બી ખરું પણ લાભ વધારે ચંદ્ર ઉંચનો થયો ને એટલે ચંદ્ર એમને લાભ અપાયા કરે શારીરિક શ્રમ ઓછો એમને શારીરિક શ્રમ બહુ ના ગમે કોઈક કરતું હોય તો પછી આપડા બે પગ ચાલવા મુશ્કેલ પડે એમની રીતે કામ થવું જોઈએ અને શારીરિક શ્રમ વગર કામ થવું જોઈએ શારીરિક શ્રમ કરવામાં થોડું એમને પડે સાથે કરવામાંતા સ્વાગતા કરનાર હોય કોઈનું માન મોભો કેવી રીતે સાચવવો એ વૃષભ રાશિવાળા જોડેથી શીખવું પડે કોઈ મહેમાનો આવે તો એની આગતા સ્વાગતા કેવી કરવી કેવી રીતે એમને બોલાવા વાણી વર્તનમાં કેવું રહેવું

સાબિત થાય છે કુટુંબ પ્રેમી હોય બધાને સાથે લઈને ચાલવાનારા હોય એવું નહીં કે ખાલી મારા પત્ની નું જ જો કે મારા બાળક નું જો બધાને કુટુંબને લઈને સાથે ચાલનાર રાશિવાળા જાતકો છે સાથે કળા પ્રેમી હોય છે સારો સંગીત સારો ડ્રોઈંગ સારો આર્ટ કોઈ પણ કળા ક્ષેત્રમાં એમને ગમતું હોય છે સંગીતનો શોખ હોય કળાનો શોખ હોય ડાન્સિંગનો હોય ખાવા વધારે જોઈએ અને ઊંઘવા પણ વધારે જોઈએ ખાવાનું અને ઊંઘવાનું એમને અતિ પ્રિય હોય છે આખલો કેવો હોય પીને ઊંઘે બસ ત્યારે નહીં કરવાનું આને ટૂંકમાં તો આ વસ્તુ છે તો વૃષભ રાશિમાં શુભ કલર કયો અને શુભાંક કયો વૃષભ રાશિનો માલિક શુક્ર થયો શુક્રની તમે આપણે બ્રહ્માંડમાં સૌર મંડળમાં જોવા જાઓ તો શુક્ર હાઇડ્રોજન અને હિલિયમ વાયુથી અત્યારે બનેલો જ છે તેની પર ગુરુત્વાકર્ષણ બળ આપણા પૃથ્વી કરતા એક પોઈન્ટ વીસ ગણું વધેલું છે એટલે કે જેનું વજન અહિયાં સો કિલો હોય તો એનું વજન ત્યાં એકસો આઠ કિલો હોય સાથે આ એટલે કે જે તત્વ આપણે શુક્ર ગ્રહ પર વધારે જોવાય છે તેથી ને કળાનો અને પ્રેમનો તારક ગણ્યો છે આપણા વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે શુક્ર ઉપર ભૂતકાળમાં જીવન હતું હાલમાં પણ ત્યાં આપણા માઉન્ટ એવરેસ્ટ જેવો પર્વત પણ છે હાલની તારીખમાં શુક્ર ગ્રહ ઉપર આપણો માઉન્ટ એવરેસ્ટ જેવો ત્યાં પર્વત પણ છે અને પાણી પણ ત્યાંથી મળી આવ્યું છે શુક્રનો રંગ નારંગી છે માટે વૃષભ રાશિવાળાને નારંગી શુભ કલર ગણવામાં આવે છે અને એમનો શુભાંક બીજો અને સાતમો છે બીજો શુભાંક કેમ છે બુધ સૂર્ય પછી બુધ અને પછી શુક્ર શુક્ર બીજો ગ્રહ સાહેબ રાશિ પછી ન્યુમરોલોજી વાર રંગ તરંગો બધું સરસ મજાનું જોડાયેલું એના માટે આપણે એક અલગથી સ્પેશિયલ ચર્ચા કરીશું વાર આપણા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ છે સૂર્યની કિરણ ચંદ્ર પર પડે ચંદ્રની કોઈ પ્રકાશ નથી સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર ચંદ્ર નો પ્રકાશ મંગળ ઉપર જાય મંગળનો બુધ ઉપર બુધનો ગુરુ પર ગુરુનો શુકરણ શનિ અહીં તો ગોઠવાયેલું છે સાહેબ એ પ્રમાણે આપણા વાર છે એના માટે અલગથી આપણે ચર્ચા કરીશું આપણે દરેક વાત કરીએ વૈજ્ઞાનિક જોડાણ સાથે કરીએ છીએ તો આ વસ્તુ છે શુક્રવાર એમના માટે લક્કી ડે તરીકે ઓળખાય છે અને એમના માટે મહાલક્ષ્મીજીની પૂજા સૌથી સારી અને બેસ્ટ રહે છે દર શુક્રવારના દિવસે જો વૃષભ રાશિવાળા મહાલક્ષ્મીજીની પૂજા કરે તો સર્વોત્તમ ગણાય છે અને ફળ સારું મળે છે તો આ વાત કરીએ આપણે વૃષભ રાશિ માટે આવતીકાલે આપણે મિથુન રાશિ વિશે ચર્ચા કરીશું અને મિથુન રાશિના શુભ કલર શુભાંક અને કયા દેવી દેવતાની પૂજા કરવી તે જાણીશું મહારાજ ખુબ સરસ માહિતી આપી છે હવે આપણે રાશિ રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને અને પ્રથમ ત્રણ એટલે કે મેષ મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો વાત કરીશું મેષ રાશિ મૂળાક્ષર અલય મેષ રાશિને કાલે તમારા કોઈ ઉદાર સ્વભાવનો લાભ ના લઈ જાય તમારા કોઈ ભોડપણ લાભ ના લઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અમુક વખત આપણું ભૂળપણના કાર્ય આપણે હેરાન થઈએ છીએ અમુક વખત કે બેટા આટલું કામ કરી દે છે ને આમ કરી દે છે ને એટલે આપણે કરી દઈએ પછી આપણે એમાં હેરાન કરતી ભોગવવી પડે છે મૂળ બદલાયા કરે સવારે સારો હોય બપોરે ખરાબ હોય સાંજે પાછો સારો થઈ જાય વેપાર ધંધામાં લાભ છે જો તમારો પણ કોઈ વેપાર ધંધામાં જોડાયેલો પ્રેમ છે તો લાભ રહેશે અનંતકાળ સુધીનો પ્રેમ તમને કાલે મળશે તમારા પ્રેમી નજીકના વ્યક્તિઓ પૈસા સમજી વિચારીને વાપરજો ખોટા પૈસા ખર્ચાય નહીં આમ તો વૃષભ રાશિ વાળા ખોટા પૈસા ખર્ચેવા હોતા નથી પણ ક્યાંક ખર્ચાઈ જાય છે તો એના ખર્ચાય તેનું ધ્યાન રાખજો ભગવાનની ભક્તિ સારી રહેશે કાલે વૃષભ રાશિવાળા ભગવાનની ભક્તિ કરજો કોઈની જોડે વાદ વિવાદ ના થાય બોલવા ચાલવાનું ના થાય તેનું ખાસ ધ્યાન રાખે કાલે જમીન મકાન થી ફાયદો છે જમીન મકાન લાભ છે આકસ્મિક મોટું કામ આવે કોઈ અણધાર્યા મોટા કામ આવી શકે છે લોકોની ભૂલ શોધવાનું ટાળજો શક્ય હોય તો લોકોની ભૂલ શોધવાનું ટાળજો ભાગ્યના સાથે તમારું કામ આગળ વધશે જામલી શુભ કલર શુભાંક પાંચ રહેશે એટલે કે કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો કર્ક રાશિને રાશિ શાંતિ મળશે કાલે મનની શાંતિથી દિવસ સારો પસાર થશે ઉર્જાનું સ્તર ઊંચું રહે ઉર્જાના સ્તરે તમારું કામ થતું રહેશે કાલે પીપળે હળદર મૂકવાથી કર્ક રાશિનો ભાગ્યનો સાથ મળતો રહેશે કોઈ ઉતાવળિયા નિર્ણય લેવાથી મુશ્કેલી ના વધે તેનું ધ્યાન રાખજો જે તે નિર્ણય લો સમજી વિચારીને એની પર કરીને કરજો લીલો કલર બે અમલીકરણ મોબાઈલ નો વપરાશ વધારે રહે આખો દિવસ તમારો મોબાઈલ માં પેલો સોશિયલ મીડિયા માં મીડિયામાં આમાં રીલો જોવામાં પસાર ના થાય તેનું ધ્યાન રાખજો લોકો જોડે ફોનો કરવામાં વા પસાર ના થાય તેનું ધ્યાન રાખજો ધ્યાન ભગવાન નું ભક્તિ યોગ સાધના કરવાથી લાભ રહેશે ઊંડો શ્વાસ લઈને ઓવાર કરવાનું ઊંડો શ્વાસ લેવાનો અને છોડવાનું ભવિષ્યલક્ષી કોઈ નવી યોજનાઓ બનાવી શકો છો પોતાના માટે તમારા ભવિષ્ય માટે સારી યોજનાઓ બનશે મહત્વના નિર્ણય ખૂબ સારા સાબિત થાય રાખોડી શુભકલર શુભાંક નવરાશ કન્યા રાશિને ઘરે લીંબુ પાણી પીને નીકળવું ભાઈ કન્યા રાશિ વાળા શારીરિક પરિશ્રમ નાનો મોટો એક કામ પૂરું થાય બીજું બીજું પતન ત્રીજું ત્રીજું પતન ચોથું શારીરિક પરિશ્રમ વધારે રહેશે જે થાય છે તે સારા માટે થવાનું છે ને જે થઈ રહ્યું છે તે પણ સારા માટે થઈ રહ્યું છે તે હું સમજી વિચારીને ચાલજો લાબરેસે ગુલાબી સુપ કલર સુભાગ 5 જિબે જી મહારાજ હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે હેલો જી હેલો જી આ દલપે ગુલાબ જી ધનમંતલ સેવા વિલ સો ઓન સોફરેટર જી સ્થળ અને સમય કહો સાત વાગે તારા ના

મે કીધું શનિ ની મહાદશા તમારી પતિ અને બુધ દશા ચાલુ થઈને કેતુની દશા ચાલી રહી છે પાંચો વર્ષથી એટલે હેરાન થતા બે હાજર સત્તર થી તમે હેરાન થતા હશો બે હાજર સત્તર થી તમારી થોડીક પરિસ્થિતિ નાજુક હતી કારણ કે શનિની અંદર રાહુ હતો જેના કારણે તમારે હેરાન થવું પડે ચિંતા ના કરો એકાદ વર્ષ થોડુંક થશે પછી નહીં થાય ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે એક રાહુ કવચનો નો પાઠ અને દરરોજ જે પીપળે જળ ચઢાવવાનું રાખજો લાપડાશો છો બેન જે મહારાજ અન્ય કોલર જોડાયા છે હલો

જે રીતે કુંડળી બને છે તમારે વૃષભ રાશિ નો ચંદ્ર બુધવાર નો દિવસ અને રાશિ મહાદશા વાત કરીએ તો ગુરુની મહાદશાની અંદર શુક્ર ની અંતર્દશા ચાલી રહી છે ચિંતા ના કરશો સારું જ છે નિત્યક્રમ પ્રમાણે શ્રી સુક્તમ નો પાઠ દર શુક્રવારે પાંચ કમળ કાકડી માં લક્ષ્મીજી ને અનેક કમળનું ફૂલ અર્પિત કરવાનું રાખો ચોક્કસથી લાભ થશે ભાઈ એટલું કરો અને એક સ્ફટિકની માળા શક્ય હોય તો એક સ્ફટિકની માળા તમે ધારણ કરજો ના લાભ થાય તો કહેજો જી બેન જી મહારાજ અને કોલર જોડાયા છે હેલો હેલો જી જન્મ તારીખ છે અઠ્યાવીસ નવ બે હજાર જી જન્મ બે ને બત્રીસે બપોરે જી

हां जय माता दी जय श्री कृष्ण जय जन्म तारीख 1 3 76 जी, जी, आ, जी। ने समय कैसे हो मेरा अच्छा जी स्थान हम जी प्रश्न आपना

ક્રીંગ ક્રોંગ સબ હોમાય નમ ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સબ હોમાય નમ જાપ સાથે કરજો લાભ રહેશે જી બેન જી મહારાજ હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની ત્રણ રાશિ એટલે કે તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો તુલા રાશિવાળા શંકાશીલ સ્વભાવ વધતો જાય છે તમારો થોડોક શંકાશીલ સ્વભાવ ઓછો કરો ખોટી શંકા ના કરો

તમારું પોતાનું ના વિચારતા લોકોનું વિચારીને આગળ વધજો તમારું કામ સમયસર પૂર્ણ થતું જોવાય છે નારંગી કલર શુભાંક ચાર ઓચિંતા સારા સમાચાર મળી જાય સાથે કાલે ઠંડુ ખાવું નહીં પેટને લગતી કોઈ સમસ્યા થાય નહીં તેનું ધ્યાન રાખજો પીળી વસ્તુ રાખવાથી ફાયદો થશે કોઈકાદ પીળી વસ્તુ જોડે રાખજો સકારાત્મક વિચારો સાથે દિવસ સારો સોનેરી કલર શુભાંક એક રાશો જી બેન જી મહારાજ હવે અંતિમ ત્રણ રાશિ એટલે કે મકર કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો શરીરમાં દુખાવાની સમસ્યા કાલે મકર રાશિવાળાને જોવાઈ રહી છે કોઈ પણ નાની મોટી શરીરમાં દુખાવાની સમસ્યા ના થાય ખોટા ખર્ચા ના થાય અને લોકોની વાતમાં જલ્દી આવીને નિર્ણય કોઈ એવા ના લઈ લેતા જે તમને ભારે પડે સમજી વિચારી નિર્ણય લેવાના બાળપણની યાદ તાજી થશે કાળો શુભ કલર શુભાંક સાત કુંભ રાશિને વસ્તુ સમજવામાં સમય પસાર થાય અમુક વસ્તુ ખબર નથી પડતી ધીરે પડે છે વધારે પ્રમાણમાં પાણી પીવું નહીં બીજું માતા પિતાની લાગણીને ધ્યાન રાખવા સાથે માતા પિતાની પોતાની ભાવનાઓને સમજવી મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થશે અને જે તે નિર્ણય લો સમજી વિચારીને લેજો જાંબલી શુભકલર શુભંક પાંચ મીન રાશિને વેપાર ધંધાથી લાભ છે નોકરી વેપાર વર્ગને નોકરી વર્ગને વેપાર વર્ગને લાભ છે ધંધામાં લાભ છે કાર્યમાં કોઈ વિઘ્નો ના આવે મુશ્કેલી ના આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે

અને ધનથી છલકાવતા રહે તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે મંત્રોસ્ટીમ તરફથી સોને હાર્દિક અભિનંદન છે એક ગઢવી સુંદર મજાનું ટેરો વર્ષ કેવું રહેશે તો કાલે જેનો પણ જન્મદિવસ છે લકમાબેન ઉપાડ્યું છે નાઇટ ઓફ પેન્ટ્સ શું સૂચવી રહ્યું છે નાઇટ ઓફ ફેન્ડ નું કાર્ડ તો ભાઈ નાઇટ ઓફ ફેન્ડ્સનું કાર્ડમાં કે છે એક એનર્જી પાશન ઇન્સ્પિરેશન એક્શન એડવેન્ચર અને ફિયરલેસ પોટેન્શિયલ એટલા માટે કે આ વખત એક આત્મવિશ્વાસ એક મજબૂત નિર્ણય સાથે તમે આગળ વધશો પોતાનું પોઝિટિવલી સત્કર્મો જે કર્યા છે તેનું ફળ ખાવા મળશે કોઈક રેપિડ એક્શન કોઈક એવા નિર્ણય જે તમારા જીવનને નવો વળાંક આપશે સાથે તમારા એડવેન્ચર એટલે નાની મોટી જગ્યાએ ધીરે ધીરે લાભ રહેશે અને જીવનમાં આગળ વધી શકશો અગ્નિ અને લોખંડથી સાચવવાનું આ વર્ષ છે ખાસ કરીને સાધન ચલાવતા પણ ધ્યાન રાખવા માટેનું વરસ છે તો ત્રણ વસ્તુ કાલે જનમ પણ જન્મ જન્મદિવસ થોડુંક સાચવે શું કરવાથી આખું વરસ લાભ થશે નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે સાત લવિંગ શનિ મહારાજ ને ચડાવવાથી આખું વરસ સારું અને સુદરશે જી ભાઈ જી મહારાજ અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ ખૂબ શુભેચ્છાઓ હો જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોધી દો કેશન મહારાજનું સરનામુ અને કોન્ટેક્ટ નંબર મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ કાલે ફરી મળીશું જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર